વેલકમ બેક. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર જોવા મળી છે. વીએસમાં ઝીકા વાયરસના 22 દર્દી માટે ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. મચ્છરદાનીની જાળી લગાવી આઇસોલેટ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જેથી કરી આ વાયરસથી અન્ય દર્દીઓને તેની અસર ન થાય. પ્રણવ જોડાયા છે અમારી સાથે વધુ વિગત સાથે. પ્રણવ જણાવશો કે જે રીતે ન્યૂઝ 18 ગુજરાતી અહેવાલ પ્રસારિત કર્યો અને ત્યારબાદ સફાળું જાગેલા તંત્રએ અત્યારે આઇસોલેટ વોર્ડની તૈયારી કરી દીધી છે. કઈ રીતે તૈયારી કરાઈ છે, કેટલા દર્દીઓ છે? ચોક્કસે કહી શકાય કે જે રીતે ઝીકા વાયરસના લક્ષણો દેખાવાની વાત થઈ રહી છે ગુજરાતમાં, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જે બીએસ હોસ્પિટલ છે તેની અંદર 22 દર્દીઓની કેપેસિટી માટેની એક અલાયદી વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. મારી સાથે એના સુપ્રિન્ટેન્ડન્ટ મારી સાથે જોડાયેલા છે મલાન સાહેબ. મલાન સાહેબ, કઈ રીતની વ્યવસ્થા હાલ આપણે બીએસ હોસ્પિટલમાં કરવામાં આવી છે ઝીકા વાયરસની પ્રિપરેશન આગળ? સૌથી પહેલાં તો બધા મને જણાવ્યું છે કે અત્યારે આપણે પેનિક થવાનું નથી, બહુ ગભરાવાની નથી. એકચ્યુઅલી આ શું છે કે રાજસ્થાનની અંદર અમુક ક્લસ્ટર બધા કેસ જોવાયેલા છે કે આપણે આ ઇમ્પોર્ટેન્ટ કેસ સપોઝ ગુજરાતમાં આવી જાય તો એ પરિસ્થિતિની અંદર આપણે બીએસ હોસ્પિટલની અંદર પેશન્ટ આવે તો એના પછી તૈયારી કરતા, એના કરતાં અમે પહેલાંથી જ તૈયારી કરી દીધી છે. એ તૈયારીના ભાગરૂપે અમે બધી જગ્યાએ જ્યાં જ્યાં મચ્છર એન્ટર થઈ શકે એ બધી જગ્યાએ જાળીઓ મુકાઈ દીધી છે, બારીઓ ઉપર, દરવાજાઓ ઉપર. અને કોઈ બી પેશન્ટ સિરિયસ હોય એના માટે અમે સેન્ટ્રલ ઓક્સિજન લાઇન છે, વેન્ટિલેટર છે, આવી રીતે બધી તમામ અમે વ્યવસ્થા કરી નાખી છે. અને પેશન્ટના માટે અમે પેલી સ્પેશિયલ ટાઈપની જે જાળી જે ગુજરાત સરકારે કોર્પોરેશનમાં આપેલી એ મચ્છરદાની અમે એવી રીતે ની વ્યવસ્થા કરેલી છે. અને મચ્છરદાની વ્યવસ્થા એવી છે કે કોઈ બી મચ્છર એની આજુબાજુ આવી ના શકે. તો કોઈ બી અમે આ રીતે કંટ્રોલ મેઝર્સ લીધેલા છે. શરૂઆતની અંદર આપણે પ્રિવેલન્ટ ના હોય કોઈ બી બીમારી, આપણે એપિડેમિક કે પ્રિવેલન્સ ના હોય કોઈ બી બીમારીનું, કે એની અંદર આપણે પેલું જે સ્ટાર્ટિંગની અંદર આપણે કંટ્રોલ કરવાનું હોય છે, કન્ટેનમેન્ટ કરવાનું હોય છે. તો કન્ટેનમેન્ટ મેઝર્સના ભાગરૂપે અમે બધી વ્યવસ્થા કરી દીધી છે હોસ્પિટલની અંદર. અને અમારો પહેલો ઉદ્દેશ તો એ છે કે હોસ્પિટલની આજુબાજુ બી ઓછામાં ઓછા મચ્છરો એ રીતે અમે બધી વ્યવસ્થા બધી ગોઠવી છે. સર, આમાં કઈ રીતની ગાઈડલાઈન હોય છે પ્રિકોશનના પગલા રૂપે? ઝીકા વાયરસ છે, રાજસ્થાનમાં સુધી દેખાઈ રહ્યું છે, તો કોઈ ગાઈડલાઈન સરકાર તરફથી હોય છે કે એની વ્યવસ્થા કરવા માટે એના ભાગરૂપે આ વ્યવસ્થા કરવામાં આવી છે? સરકારની ગાઈડલાઈન પ્રમાણે જ અમે આ બધી વ્યવસ્થા કરેલી છે. સેન્ટરની ટીમ, ગુજરાત સરકારની ટીમ અને કોર્પોરેશનની ટીમ અહીંયા બીએસ હોસ્પિટલ આવેલી અને એ લોકોના સલાહ સૂચન પ્રમાણે અમે વોર્ડ તૈયાર કર્યો છે અને એ રીતે જ અમે પેશન્ટની સારવાર આપીશું. જેથી સારવાર અર્થે અમે સિમ્પટોમેટિક ટ્રીટમેન્ટો જ હોય છે. અને આ બીમારી આમ તો યુઝલી સામાન્ય રીતે બહુ જ માઇલ્ડ હોય છે અને આવીને 5-7 દિવસની અંદર જતી રહેતી હોય છે. પણ પ્રેગ્નન્ટ વુમનની અંદર ખાસ કરીને અંદર એ લોકોને વધારે તકલીફ થતી હોય છે. અને એ લોકોને પ્રેગ્નન્ટ જોવા માતા જે થઈ હોય ને એ પણ માતાઓને કોન્જેનાઇટલ એનોમેલીસ જે થતી હોય છે એ વધારે થતી પ્રિવેલન્ટ હોય છે. કોન્જેનાઇટલ એનોમેલીસની અંદર જે ખાસ કરીને ન્યુરોલોજીકલ એબનોર્મેલિટીસ, એન્સેફેલોપથી, કેફેલી એવી રીતે બીમારીઓ થતી હોય છે. અને અમુક પેશન્ટની અંદર ગુલન ભારે સિન્ડ્રોમ એવી રીતે જોવામાં આવે છે. સામાન્ય રીતે બીજા બધા દર્દીઓની અંદર 5-7 દિવસ તાવ આપતો જતો રહેતો હોય છે. પણ કાળજી રૂપને પહેલાં આવા દર્દીઓની અંદર કન્ટેનમેન્ટ મેઝર્સની અંદર કોઈ મચ્છર કરડે નહીં અને બાય ચાન્સ એ રીતે અમારે ધ્યાન રાખવું, કારણ કે એ મચ્છર બીજી જગ્યાએ જઈને ફેલાઈ કરી શકતું. અને આને પ્રિવેન્શન કરવા માટે કોમ્યુનિટી લેવલે બધા આપણે નગરજનોને ખાસ કરીને ધ્યાન રાખવાનું કે એમની આજુબાજુ ઘરની આસપાસ મચ્છરનું ઉપદ્રવ ના થાય, જેના માટે એ લોકોએ એટલીસ્ટ 5-7 દિવસ સુધી ક્યાંય એક જગ્યાએ પાણી એકઠું થતું હોય તો એનો નિકાલ કરવો પડે. સપોઝ બંધ બર્તન હોય તો એને ઢાંકી દેવું પડે. એ ખાસ કરીને ધ્યાન રાખવું પડે બધા નગરજનોને, તો આજુબાજુ મચ્છર ના થાય તો આપણને કોઈ બી મચ્છરજન્ય રોગો ઇન્કલુડિંગ ઝીકા વાયરસ આપણને ના થાય. હજી ચોક્કસે કહી શકાય કે તંત્ર છે તેને સજ્જ થયું છે અને જે વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે? હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આજે એક આ વોર્ડ છે, આ વોર્ડની અંદર અલાયદી વ્યવસ્થાઓ તંત્ર દ્વારા અહીંયા શરૂ કરી દેવામાં આવી છે. જોઈ શકો છો કે જારી મૂકવામાં આવી છે જેથી મચ્છરો
અંદર ના થઈ શકે બીજી જે આધુનિક સુવિધાઓ છે એની સજ્જ કરી દેવામાં આવી છે. એક પ્રકારનો એક આખો વોર્ડ અહીં ઉભો કરવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો કે આ જે દરવાજાઓ છે જે જારીઓ મૂકવામાં આવી છે જેથી મચ્છરો અંદર ના પ્રવેશી શકે અને જે ઝીકા વાયરસની જે દહેશત ગુજરાતમાં દેખાઈ રહી છે તેની તકેદારી રાખવામાં આવી રહી છે. ચોક્કસ એ મનાય કે જે એક પેનિક થઈ રહ્યું છે તેના પહેલાં જ તંત્રએ પોતાની હરકત શરૂ કરી છે અને સાથે જ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે ગાઈડલાઈનો છે ગાઈડલાઈનના અનુસાર જે વીએસ હોસ્પિટલ છે તેને પોતાની કામગીરી કરી દીધી છે. આભાર પ્રણવ આપનો તમામ માહિતી બદલ. તો જે રીતે ઝીકા વાયરસ હવે પગ પર સારું કરી ચૂક્યો છે જીવનો જોખમ છે જી હા અને ખૂબ જ ખતરનાક એવો આ વાયરસ કે જે જીવલેણ છે તેની સારવાર હાલ વીએસ હોસ્પિટલ ખાતે શરૂ કરાઈ છે. અમદાવાદમાં રોગચાળો વકરતા કોર્પોરેશનના આરોગ્ય વિભાગે કામગીરી શરૂ કરી દીધી છે. શહેરના 6 ઝોનમાં આ કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરમાં પાણીજન્ય મચ્છરજન્ય રોગચાળો વકરતા 2,00,000 કિલો જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો. 1400 જેટલા પાણીના નમૂના લેવાયા. એટલું જ નહીં 14,000 જેટલી ક્લોરીનની ગોળીઓનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં ઝીકા વાયરસના શંકાસ્પદ કેસના પગલે એમસીનું આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે અને અંદાજે 17,000થી વધુ ઘરોમાં ફોગિંગની કામગીરી હાથ ધરાઈ છે. શહેરના શાહીબાગ, કુબેરનગર, સાબરમતી, ચાંદલોડિયા, અમરાઈવાડી, બહેરામપુરા, વેજલપુરમાં ફોગિંગની કામગીરી કરવામાં આવી. તો જમાલપુર, નરોડા, ગોમતીપુર, નવરંગપુરા, જોધપુર સહિતના વિસ્તારમાં પણ ફોગિંગની કામગીરી કરવામાં આવી હતી. તો બીજી તરફ રાજકોટનું આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે. શહેરમાં શરૂ કરાઈ ફોગિંગની કામગીરી. આજથી રોજ 2-2 વોર્ડમાં ફોગિંગ કરવામાં આવશે અને આ કામગીરી 3 નવેમ્બર સુધી ચાલશે. અરવલ્લીના મોડાસામાં આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. આરોગ્ય તંત્રે વિવિધ વિસ્તારોમાં ફોગિંગ શરૂ કર્યું છે. ઝીકા વાયરસના ખતરાને પગલે તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળી. જ્યાં પાલનપુરમાં આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું, રાજસ્થાનમાં ઝીકા વાયરસના કેસ વધ્યા છે અને પાલનપુર રેલવે અને બસ સ્ટેશન પર રાજસ્થાનથી અનેક મુસાફરો આવતા હોય છે, ત્યારે પાલનપુર રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન્સમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ ટીમો બેસાડી કંટ્રોલ પોઈન્ટ શરૂ કરાયા છે. રાજસ્થાનથી આવતા તમામ મુસાફરોની આરોગ્ય તપાસ કરવામાં આવી છે. જો કે હજુ સુધી એક પણ ઝીકા વાયરસનો કેસ સામે નથી આવ્યો. રાજસ્થાનમાં ઝીકા રોગના દર્દીઓના અનુસંધાને ગુજરાતમાં આ રોગ એન્ટ્રી ન કરે તેના માટે બનાસકાંઠા બોર્ડરનો જિલ્લો હોય રેલવે અને એસટી મારફત આવતા લાભાર્થીઓને યોગ્ય રીતે ચેકિંગ થાય અને જો શંકાસ્પદ કોઈ દર્દી હોય તો એ દર્દીને તાત્કાલિક સારવારમાં મૂકી શકાય. આના માટે આપણે રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ ઉપર ત્યાં કંટ્રોલ પોઈન્ટ ઊભા કરવામાં આવેલા છે. ત્યાં કર્મચારીઓ આવા શંકાસ્પદ દર્દીઓની તપાસ કરે છે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. આ ઉપરાંત આપ લોગ ઇન પણ કરી શકો છો www.news18gujarati.com પર.